આ ભજન મંડળી અમદાવાદના ઈસનપુરની ભજન મંડળી છે. તો આ ભજન મંડળી કેટલા વર્ષથી અહીંયા આવે છે એ પણ જાણીએ. બા આપનું નામ? મારું નામ મંગુબેન. મંગુબેન, મંગુબેન આપ કેટલા વર્ષથી બા અહીંયા આવો છો? જેની કોઈ કલ્પના તમે ના કરી શકો. આપણી જોડે બીજા બા પણ છે, જુવાનીઓને શરમાવે ને એવા બા છે. કારણ કે એમનામાં ઢોલ વગાડવાની જે શક્તિ છે એ કદાચ કોઈ કે જુવાનીઓ છોકરો હોય ને એ પણ એટલું ના વગાડી શકે. એટલું બા જોમ જુસ્સા સાથે ઢોલ વગાડી રહ્યા હતા. તો તમને પણ એમ બે ગળી થઈ ગયા કે આપણે પણ સહેજ ઝૂમી લઈએ, નાચી લઈએ, ભક્તિમાં લીન થઈ જઈએ. બા આપનું નામ શું છે? કાંતાબેન નાગર. કાંતાબેન નાગર છે. ઓકે, બા કેટલા વર્ષથી આ તમે ભજન મંડળીમાં જોડાયા? હું તો 5 વર્ષથી હતી ત્યારથી ભજન કરું છું. બકા આટલા વર્ષ ગયા ભક્તિમાં. હા, બધી મહેરબાની છે આની, પણ આ બહુ વાલું છે. મિત્રો, તો બા જોડે આપણે એક નાનકડું ભજન પણ ગાઈએ નાનકડું, અને તબલા પણ વગાડો. ચાલો, મને તો આવડતા નથી પણ રામદેવ પીર ના ભગવાન દર્શન આપેલા ભક્ત ને, એ ભક્ત સેવામાં હતા મગન એમની પિતાજી ના. તો ભગવાન દર્શન લેવા આવ્યા તો ભક્ત કે, ઉભા રહો ભગવાન, પિતાજી ની સેવા કરું છું, તમે અહીંયા ઉભા રહો. તો ક્યાં ઉભો રહો? એક ઈટ આપી ભગતે, એ વિઠ્ઠલ ભગવાન ઉભા રહ્યા. વિઠ્ઠલ ભગવાન જયારે ભગત બહાર આવ્યા ત્યારે પ્રભુ અંદર વધારે મોટો. વિઠ્ઠલ ભગવાન કી આવા દર્શન બધાને આપે. તો મિત્રો, જો આજની પેઢી જયારે અવળા માર્ગે દોડાતી હોય આ હોય, ત્યારે ભજન ભક્તિ અને આવા વૃદ્ધો અને વડીલો જ આ સંસારને, આ જીવનને અને આ દુનિયાને આગળ લઈ જશે. Yeah.
Raja Langgo Ragi.